વ્યક્તિનું બાળપણ અને એનો ઉછેર એના ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે સુષ્મા સ્વરાજ આપણા સૌની સામે એનો મોટો દાખલો મૂકતા ગયા છે સુષ્માજીએ માત્ર દસ વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું આટલી કુંબળી વયે એમણે પોતાનું અંગત દુઃખ ભૂલાવી પોતાના ભાંડરડા માટે માં બનવાનું સ્વીકારી લીધું એને લીધે સુષ્માજીના મહિલામાં એક માએ આસન જમાવી લીધું વારંવાર લોકોને એમની સાથેના વ્યવહારમાં એક માના દર્શન થતા બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશમંત્રી બન્યા બાદ સુષ્મા સ્વરાજ દુનિયાના ખૂણે ખૂણે વસતા ભારતીયો માટે સ્નેહ અને મમતાની મૂર્ત બની ગયા હતા એમની મદદ મેળવવા માટે એક ટ્વીટ કાફી હતી તેઓ વિદેશમાં ફસાયેલા કોઈપણ ભારતીય માટે એમણે સોશિયલ મીડિયા મારફત સુષીમાજીનો સંપર્ક સાધવામાં આવતા તે ગણતરીના કલાકોમાં વિદેશ મંત્રાલયના નેટવર્કને સાબદું કરી બધાને સુખરૂપ ઉગાડતા હતા એમના આવા માનવીય અભિગમને કારણે જ દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાં વોશિંગ્ટન પોસ્ટ અને સુપર મમ ઓફ ઇન્ડિયાનું વિરુદ્ધ તેને આપવામાં આવ્યું હતું આજે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા દરેક ભારતીય ગર્વથી કહી શકે છે કે દેશની આ મહાન પુત્રીની માનવતાને કદી રાષ્ટ્ર કે કુંભના સીમાડા નડ્યા નહોતા બે હજાર સત્તરમાં એમણે એક પાકિસ્તાનની બાળા સિરીન સિરાજને ઓપન હાર્ટ સર્જરી કરાવવા ભારત આવવા એક વર્ષના મેડિકલ વિઝા આપીને પોતાના વિશાળ હૃદયનો પરિચય કરાવ્યો હતો એમણે બીજા બે પાકિસ્તાની નાગરિકોને પણ લિવરની સર્જરી માટે ભારત આવવા વિઝાની સગવડ કરી આપી હતી સૌ જાણે છે એમ સુષ્માજીના પિતા આર સક્રિય નેતા હતા એને કારણે એમણે ગળતુતીમાં હિંદુત્વના સંસ્કાર મળ્યા હતા અને છતાં દેશનું મુસ્લિમ સમાજ પણ છાતી ઠોકીને કહેશે કે સુષ્માજી કોમવાદી નહોતા એમનું સહિષ્ણુ હિન્દુત્વ દુનિયાની દરેક કોમ જાતિ અને સંપ્રદાયને પોતાની અંદર સમાવી લે એટલું વિશાળ હતું મુંબઈના વર્ષોમાં વસતા ફિજિયા અંસારી એની સાક્ષી પૂરશે પાકિસ્તાની જેલમાં પુરાયેલા ફિઝિયાના એન્જિનિયર પુત્ર હમીદ અંસારીને છોડાવવા વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજે આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા નવાઈની વાત એ છે કે સુષ્માજીએ મંત્રીનો હોદ્દો સંભાળ્યો એ જ દિવસે ફિઝિયા અને એમના પતિ નેહલ એમને મળવા દિલ્હી ગયા હતા ભાજપના કાર્યકરો અને સેંકડો લોકોના ટોળા વચ્ચે ઘેરાયેલા સુષ્માજીએ અંસારી દંપતીને એ જ દિવસે સાંજે ચાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપી દીધી હતી સ્ટોપ